જો માર્ગનો બરાબર હોય ને એ સમય સેવા શરૂ કરી દેવાય. સમય ગયા પછી જે હાથ પગ ચાલતું ના હોય કાંઈ કરી શકતી નથી, એટલે હવે સેવા શરૂ કરું. ભગવાન કે તું કાંઈ કરી શકતી નથી તો મારી સાથે રાસમાં કેવી રીતે આવીશ બેન? એટલે જયારે બધું તૈયારી હોય ત્યારે સેવા સ્વીકારી દેવાય, મળું ના કરાય. હું હંમેશા કહું છું કે જો વ્યસન છોડવામાં ને સેવા સ્વીકારવામાં મોડું કરાય નહીં. રાખે ને કે શું ખાવ છો? કે હું તો બસ નાની પડી કી ખાઉં છું, છોડી દો ને. શું કરો છો? ના સિગરેટ પીવું છું, છોડી દો ને. હા બસ હવે કાલે છોડી દઈશ. હજી પૂછ્યું છોડી દો ને. જો 10 પીતો હતો ને હવે તો 5 જ પીવું છું, અરે હવે તો 2 જ પીવું છું. એટલે અમે એમ નહીં છૂટે, જો છોડવી છે તો અત્યારે ફેંકી દે તત્કાલ. વ્યસન છોડો તત્કાલ છોડો, અને સેવા સ્વીકારવી છે તત્કાલ સ્વીકારી લો. ના જોશો તો વર્ષો સુધી જશે. કર્યું તે કામ લીધું તે નામ, શું કામ મોડું કરવું બેન? બેનો કેટલા બધા પૈસા સાચવતા હતા બોલો, ક્યારે નોટો બદલાવી ખબર પડી ગઈ? તમને કોઈ સમાચાર મોકલ્યા હતા? બોલો. સૌથી વધારે કોઈ ચિંતામાં હતા ને? તમારા બહેનો ચિંતામાં હતા. છુપાવ છુપાવીને કેટલું સાહસ કરતા ને બધું બહાર આવ્યું. આવ્યું કે ના આવ્યું? બેનો હા પાડી દો, શરમા વાળી કરું. એટલે કહીએ ને કે તત્કાલ કરવું પડે. જો તત્કાલ કરીએ તો જ ભક્તિ મળી શકે. આજે કરીશ, કાલે કરીશ, પરમ દિવસે કરીશ, અરે બેન સમય નીકળતો જ જશે. તત્કાલ સ્વીકાર. કથાની ફલસુખી એ જ કે ભક્તિમાં જોડાવી જઈએ, ભક્તિને સ્વીકારી લઈએ. ભક્તિના આ પ્રેમના પગથિયામાં, ભક્તિની આ પગદંડીમાં સાથે સાથે એક એક પગથિયા ચડતા જઈએ અને પ્રભુ આપણો હાથ પકડે છે. ભક્તિ માતા કહે કે જો નારદજી આપણા સંગથી મને વૃંદાવન મળ્યું અને વૃંદાવન આવીને હું તો યુવાન થઈ, પણ મારા આ બંને પુત્રો તો વૃદ્ધ રહ્યા છે. હે નારદજી શું કરું? હે નારદજી શું કરું? નારદજી ચિંતિત છે. જ્ઞાન તે તળાવ છે ભાઈ, જ્ઞાન તે તળાવ છે અને સત્સંગ તે નદી છે. શાસ્ત્ર કહે છે જ્ઞાન તે તળાવ કહેવાય. તળાવ એટલે શું? બંધિયાળું પાણી. જ્ઞાન મેળવી લીધું પછી સુષુપ્તિ આવી ગઈ. ના કઈ આપવું છે, ના કઈ લેવું છે, તળાવ છે. વિચારોની સંકુચિતતા અને સત્સંગ એ નદી છે, સરિતા છે. અને સરિતાનો સ્વભાવ છે એ હંમેશા પવિત્ર ગણાય. તમે કહે ને કે ભાઈ તુલસીની કંઠી જૂની થઈ ગઈ છે, ઠાકોરજીના વસ્ત્રો જૂના થયા છે, અષ્ટાક્ષર લખું છું એ નોટ ભરાઈ ગઈ છે, શું કરું? તો કહીએ વહેતા પાણીમાં પધરાવું છું, કેમ કે પવિત્ર ગણાય છે, એ સરિતા છે. એટલે સત્સંગ એ સરિતા છે ને જ્ઞાન તે તળાવ છે. જ્ઞાન તે બંધાઈ જાય છે અને સત્સંગ સરિતા વહેતું જાય છે. વહેતું પાણી હંમેશા ચોખ્ખું ગણાય, પવિત્ર ગણાય. સત્સંગી ભક્ત એના વિચારો પવિત્ર સરિતા જેવા છે કે જે નવા લેતો જાય, સ્વીકારતો જાય, સ્વીકારતો જાય, સ્વીકારતો જાય, સ્વીકારતો જાય, નવું આવતું જાય ને ખોટું છોડતું જાય, નવું આવતું જાય. નવીનતા સત્યા વિકારો સ્વીકારે અને ખોટું છોડતું જાય એ સત્સંગરૂપી સરિતા અને જ્ઞાન બંધરૂપી તળાવ જે આવ્યું સાચું કે ખોટું લઈને બેસી જાય, જડતા આવી જાય, બંધાઈ જાય, કોઈનું સાંભળે નહીં ને કોઈને કહે નહીં. એ તળાવ બધાના વિચારો સ્વીકારે, સાચું ગ્રહણ કરે અને સાચું ગ્રહણ કરીને ખોટા વિચારોનો ત્યાગ કરીને સાચા રસ્તાને સ્વીકારે એ સરિતા જેવા ભક્તો વૈષ્ણવ કહેવાય. એક તો વૈષ્ણવ છે જે ઉત્તમ વિચારોને ગ્રહણ કરે, ઉત્તમતાને ગ્રહણ કરે, ઉત્તમ સદ વિચારને પોતાના જીવનમાં ધારણ કરે અને ખોટા વિચારને તત્કાલ છોડે. જો પરંપરાઓ સારી હોય ખોટી હોય, જ્યારે આપણને ખ્યાલ આવે કે સાચું આ છે ને સચ્ચાઈને સ્વીકારીએ એ અતિ જરૂરી છે. એટલે કહે ને કે સેવાને મોડિફાઈ કરવાની જરૂર છે. હું હંમેશા વૈષ્ણવને કહું છું કે બને ત્યાં સુધી તમે તમારા ધર્મને વિચારને મોડિફાઈ કરો, નહીં તો આવનારી પેઢી તમારી સેવાથી જોડાશે નહીં. સેવાને મોડિફાઈ કરો, નવી બનાવો, નૂતનતા લાવો, બધાને જોડવાનું લાવો. આપણે હાથ ધોવાના ચક્કરમાં પડી ગયા, નાહવાના ચક્કરમાં પડી ગયા. ભાઈ હાથ તો ધોઈ નાખ્યું પણ મન ધોવાનું તો રહી ગયું એનું. હું હાથ ધોવાનું ચક્કર થઈ ગયું, નવાને સ્વીકારવાનું ભૂલી ગયા, જડતા આવી ગઈ. ત્યાં જડતા આવી જાય છે ને ત્યાં ઠાકોરજી કહે છે કે પ્રેમ લુપ્ત થઈ જાય છે. એટલે મોડિફાઈ પોતાના વિચારોને નૂતનતા આપો, બધાની એક બધાને સ્વીકારવાની તૈયારી રાખો.
કોઈને આગોજ આગોજ ના કરો, દરેક માટે દરવાજા ખોલી દો, ત્યારે તમે સેવા કરી શકશો. પ્રભુને ગમે છે, પ્રભુને પ્રિય છે ભક્તો. જેટલા ભક્તો પ્રભુ પાસે આવે ને, પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. એટલે સેવામાં નવીનતાની જરૂર છે. ને નવીનતા કોણ લાવશે? તમારા જીવનમાં સત્સંગ. જેના જીવનમાં સત્સંગ છે ને, એના વિચારોમાં પરિવર્તન આવે છે. અને એ પરિવર્તન જ તમારા પ્રભુને પ્રસન્ન કરવાની ચાવી છે. અતિ પ્રસન્ન થાય છે. અમારે કહેવાય ને, સેવામાં નૂતનતા, નિત્ય નૂતનતા. કેમ કે જેમ જેમ પ્રભુને નૂતન કરો ને, એનો આનંદ આવે. માતા ઠાકોરજીના જો વસ્ત્ર, વાઘા, અત્તર, પીછવાઈ, શિંગાર, પીછ, બધું જ ઋતુ અનુસાર બદલાય છે. મર્યાદા માર્ગમાં એક પીછવાઈ ને એક વસ્ત્ર ચડી ગયા, પછી ચડી જ ગયા. ઉષ્ણકાલ હોય તો ઝરી આવે, શીતકાલ હોય તો ઝરી આવે, હે ગ્રીષ્મ ઋતુ હોય તો ઝરી આવે, હે કોઈ પણ મહિનો, કોઈ પણ માસ હોય ને, એમાં મર્યાદા માર્ગમાં ઝરી આવી જાય, ખબર ન પડે. આ પુષ્ટિ માર્ગમાં નૂતનતા છે. ઉષ્ણકાલ આવે, આખાથી જ આવી લે ચંદનના શિંગાર, વાઘા, વસ્ત્ર, બીછવાઈ, ફુવારા ચાલુ. રથયાત્રા આવી એટલે છાપાના શિંગાર, હીરા માણેકના શિંગાર ચાલુ. દીપાવલી આવે એટલે ગોલ્ડન ઝરીના શિંગાર, વાઘા, વસ્ત્ર ચાલુ. ખેલના દિવસો, વસંત પંચમી આવવાની તૈયારી, એવા વસ્ત્ર આવશે, શ્વેત વસ્ત્રો અને અભિત ગુલાલના, હે સોનાના શિંગાર ચાલુ. આ શું બતાવે? પ્રગટ સેવાની અનુભૂતિ બતાવે છે. જેની અંદર ભક્તિ છે એને બધું જ પ્રગટ છે. નારદજીની ચિંતા થઈ છે. ઓમ વિશ્વાનદી સવિતા તુર્ય. જ્ઞાન ભક્તિને વૈરાગ્યને દુઃખી જોયા છે. મનમાં ચિંતા થઈ કે આ ભક્તિ માતાનું દુઃખ કેવી રીતે દૂર કરવું. ઓમ વિશ્વાનંદે સવિતા તુર્યતિ સુવામી. નારદજી વેદ મંત્રના પાઠ કર્યા છે. વેદ મંત્રના પાઠ કર્યા, ભક્તિ માતા પ્રસન્ન થયા છે. ઉપનિષદના વેદના પાઠ કર્યા છે. ભક્તિ માતા જ આનંદિત છે, જ્ઞાન અને વૈરાગ્ય સુષુપ્ત છે. એટલા થયું આકાશવાણીથી, હે નારદ, તું જે કાર્ય કરે છે ને, એનાથી જ્ઞાન અને વૈરાગ્યને કઈ ફરક નહીં પડે. નારદ કહે છે, કેમ? કે જો તારે એક સત્કર્મ કરવું પડશે. શું સત્કર્મ કરવું? આપ જ બતાવો. કે જો તો કોઈ સત્કર્મ કરીશ ને, સારું કાર્ય કરીશ, તો જ આ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. કેવી રીતે કરું? કીધા, તીર્થમાં જા, કોઈ સંત શિરોમણી તને મળશે ને બતાવો કર્મ કેવી રીતે કરવું. આકાશવાણી થાય ને ચિંતા દૂર થાય, પણ આ તો ચિંતાઓ વધી ગઈ છે. ત્યારે કહ્યું ને, કેમ? નારદજી મનમાં વિચાર્યું ને કે હું એમને ઠીક કરીશ. અને જ્યાં હું શબ્દ આવે ત્યાં અભિમાન જાગે, જ્યાં અભિમાન જાગ્યું ત્યાં ભક્તિ કેવી રીતે મળશે? ત્યાં ઉપનિષદોના ઉચ્ચારણ કર્યા પછી પણ કોઈ જાગૃત ન થાય તો એને જાગૃત કરવા કેવી રીતે? અરે આ ભક્તિનું દુઃખ મારે સહન થતું નથી. ભક્તિ માતા મનમાં ને મનમાં ગાન કરી રહ્યા છે, કરે હું શું કરું? કે અજ્ઞાન અને વૈરાગ્ય જાગૃત બને, જાગૃત બને, જાગૃત બને. દરેક ભક્તિ, દરેક ની અંદર ભક્તિ જાગૃત થઈ જાય, પણ અજ્ઞાન અને વૈરાગ્ય એમાં સુષુપ્ત થયા છે કે જાગૃત થતા નથી. શું કરું, શું કરું, શું કરું? ભદ્રિકાશ્રમ ગયા, સનત કુમારોને મળ્યા. મા ચિંતા કરો દેવીશ હર ચિત્તે સમાવહ. સનત કુમારોને જેને વાત કરી કે જ્ઞાન ભક્તિ વૈરાગ્યની ચિંતા દૂર કરવાનો સુલભ માર્ગ બતાવો, નારદજી કહે કે મને કોઈ માર્ગ બતાવો. ભ્રત
કર્મચ્ય યજ્ઞે તપો યજ્ઞે યોગ્ય યજ્ઞે સકા પરે હે. આપ જે કહો તે યજ્ઞ કરવા તૈયાર છીએ, પણ આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરો, જાગૃત કરો, જાગૃત કરો. ભક્તિ માતા અતિ દુઃખી છે, કરે અમારા બંને પુત્રને શું થયું? દક્ષિણ ક્ષેત્રથી નીકળ્યા હતા, ત્યાં તો સન્માન મળ્યું, અને દિલ્હીથી ગુજરાત તરફ આવી અને જ્ઞાન અને વૈરાગ્યને વૃદ્ધાવસ્થા આવી છે. કર્ણાટકથી પ્રગટ થઈને મહારાષ્ટ્રમાં સન્માન મળે ને ગુજરાતમાં આવીને જેને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ, તેની માટે સનત કુમારો કહે એક કાર્ય કરો, શું કે જેને કોઈ જાગૃત કરી શકતું નથી એને એક તત્વ જાગૃત કરી, કે શ્રીમદ ભાગવતજી. તમે ભાગવતજીનું શ્રવણ જો કરાવો ને જ્ઞાન અને વૈરાગ્યને, તો જાગૃત અવસ્થા આવી જાય. સરત કુમારોએ કહ્યું કે તમે ભાગવતનું શ્રવણ કરાવો. ભક્તિ માતાની આંખોમાં હર્ષનો આનંદ છે, આનંદ થઈને ગાન કરી રહી છે, અને ગાન કરતા કરતા ભક્તિ માતા જોઈ રહી છે, ચાલો આજે નૈમિષારણ્ય જવાનો અવસર મળ્યો છે, અને ભાગવતનું શ્રવણ કરીને હું તો આનંદિત થઈશ, ભક્તિ પ્રગટ થઈશ, અને મારી સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ જાગૃત બને, આંખો ખોલે નિંદ્રામાંથી એ જાગૃત બની જાય અને યુવાન થઈ જાય. મારા બંને પુત્રો જે વૃદ્ધાવસ્થા અમને પ્રાપ્ત થઈ છે, એ બંને પુત્રો યુવાન બને, યુવાન બને, યુવાન બને. નારદજીની સાથે ભક્તિ મહારાણી છે, અને ભક્તિ મહારાણીની સાથે જ્ઞાન અને વૈરાગ્યને પકડીને નૈમિ શાયન તરફ કૂચ કરી છે. શરદ કુમારોને પૂછે છે નારદજી, કહે જે આ શાસ્ત્ર ને વેદ જેને જાગૃત ના કરી શકે, શું ભાગવત તેને જાગૃત કરે? તો કહે કે જો નારદજી, તમે એક વાત સમજીને ચાલજો, આ મારો વૃક્ષ છે ને, એનું થળ પણ આંબાનું જ કહેવાય ને મૂળિયા પણ આંબાના જ કહેવાય. પણ તમે મૂળિયા પકડો તો શું એનું ફળ તમને રસ મળે છે કે ના? શું એના થળમાં તમને રસ મળે છે કે ના? શું એની ડાળીઓમાં તમને રસ મળે છે કે ના? શું એના પાંદડામાં તમને રસ મળે છે કે ના? તો ક્યાં મળે છે? જ્યાં આંબાનું ફળ લાગ્યું હોય ને ત્યાં જ તમને રસ મળે છે. હે નારદ, તને શું કહું, આ વેદ ભાગવત ભગવદ્ ગીતા ખવડાવશો તો